નમસ્કાર, કુક વિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ચટપટો એવો પાણીપુરીનો મસાલો. પાણીપુરીનો મસાલો આજે આપણે બટાકા તથા ચણાનો બનાવીશું અને તે બે અલગ ફ્લેવરનો બનાવીશું. તો ચાલો પાણીપુરીનો મસાલો બનાવવાનું શરૂ કરીએ. પાણીપુરીનો મસાલો બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક કોમન મસાલો બનાવી લઈશું. તો એના માટે મેં 5 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે. તેને હાથની મદદથી આ રીતે મેશ કરી લઈશું. તેને મેસનની મદદથી એકદમ મેશ કરવાની જરૂર નથી. મેં બટાકાને હાથની મદદથી સારી રીતે મેશ કરી લીધા છે. હવે તેમાં 1 કપ જેટલા બાફેલા ચણા એડ કરીશું. ચણા એકદમ સરસ રીતે બફાઈ ગયેલા હોવા જોઈએ અને તેને હાથની મદદથી પ્રેસ કરીએ તો ઇઝીલી તૂટી જવા જોઈએ. હવે તેમાં 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 થી 1.5 ટીસ્પૂન જેટલો બ્લેક સોલ્ટ જેને સંચર પાવડર પણ કહેવામાં આવે છે, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન હિંગ. હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. આ આપણું કોમન સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે. આજે આપણે 2 અલગ ફ્લેવરના મસાલા બનાવીએ છીએ તો આપણે તેના 2 ભાગ પાડી દઈશું. સૌ પ્રથમ આપણે ગ્રીન મસાલો બનાવીશું. તો એના માટે આપણે જે ગ્રીન પાણી બનાવીએ પાણીપુરીનું તેને ગાળીને જે ઉપર મસાલો વધ્યો હોય તે પેસ્ટ એડ કરી દઈશું. આ પેસ્ટ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. પાણીપુરીનું તીખું મીઠું પાણી ઘરે કઈ રીતે બનાવવું તથા પૂરી ઘરે કઈ રીતે બનાવવી તેની રેસીપી મેં ઓલરેડી ચેનલ પર બતાવી દીધી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ શેર કરું છું, તો ત્યાંથી તમે જોઈ શકો છો. હવે આપણે આ ગ્રીન મસાલાને કોથમીરના પાન વડે ગાર્નિશ કરી લઈશું. પાણીપુરીનો ગ્રીન મસાલો બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે બીજા અલગ ફ્લેવરનો મસાલો બનાવી લઈશું. તો એના માટે 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર લઈશું અને તેમાં થોડું પાણી એડ કરી દઈશું. મરચાંને પાણીની સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આ લાલ મરચાંની પેસ્ટને મસાલામાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. મરચાંને આ રીતે પાણીની સાથે એડ કરીને મસાલામાં એડ કરવાથી તેનો ખૂબ જ સરસ કલર આવે છે. હવે આપણો રેડ મસાલો બનીને પણ રેડી થઈ ગયો છે. તેને પણ કોથમીરના પાન વડે ગાર્નિશ કરી લઈશું. હવે આપણા પાણીપુરીમાં સ્ટફ થતા એકદમ ટેસ્ટી અને ચટપટા એવા 2 અલગ ફ્લેવરના સ્ટફિંગ બનીને રેડી થઈ ગયા છે. તમે પણ આ રીતે અલગ ફ્લેવરના સ્ટફિંગ ઘરે જરૂરથી બનાવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો. જો તમને મારી આજની રેસીપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ કુક વિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ. બહુ જલ્દીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.